अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। संबंध छे आजना पवित्र दिवसे जेनो दिवस गणाय छे एवा भाई अने बहन ना प्रेम एवो प्रेम छे आ मूंगो प्रेम छे। जोजो જ્યારે દીકરી પરણીને જાતી હોય ને ત્યારે બાપને બથમાં લઈ અને દીકરી રડતી હોય આખો સમાજ જોઈ લે, માં રડતી હોય આખો સમાજ જોવે છે, એની બહેનપણીઓ આડોશી પાડોશી સગા વાલા બધા રડતા હોય, પણ એક પાત્ર જ્યારે દીકરી વળાવે ને ત્યારે એક પાત્ર એવું હોય છે જે રડી નથી શકતું, મનોમન રડે છે, જગતને આંસુ દેખાડી નથી શકતું, આ પાત્ર ભાઈનું હોય। તમે જોજો ભાઈને રડતો બહુ ઓછો જોશો, કારણ કે બધાયને બેન દુખી જોઈ શકે પોતાના ભાઈને ક્યારેય ન જોશે। ગમે એવી બેન હોય સાસરીમાં દુઃખ પડે ને એના માને નહીં કે કારણ મારી માં રડશે, એના બાપને નહીં કે મારા બાપને દુઃખ થશે, એને ભાઈને કહેશે કે મારો ભાઈ એક એવો છે ને એ ગમે એવું દુઃખ પડે ત્યારે મારો ભાઈ ઉભો। એક ભાઈ એવું છે જે બેનને નાનપણથી લઈ અને મૃત્યુની વેળા સુધી સાથ આપે છે, નાના નાના રમતા હોય ત્યારથી લઈ સાસરે જાય બેનને જ્યાં સુધી વૃદ્ધાવસ્થા આવે ને ત્યારે બધાને યાદ ન આવે ભાઈની યાદ આવે। લગ્ન પહેલા ભાઈ કહેતો હોય તું જાને એટલે મારે મીઠાઈ વેચવી જો, તું મને બહુ હેરાન કરે ને તું જા એટલે ફટાકડા ફોડવા, તારી એ જ બેન જ્યારે કહેવાય નવવધુનો શિંગાર કર્યો હોય નવવધુના વેશમાં જ્યારે સાસરીના પગલા ભરતી હોય ને ત્યારે મનોમને ભાઈ રડતો હોય, કાલ હવારે કોની હારે ઝઘડો કરીશ, કાલ હવારે કોની હારે હું બાંધીશ, કાલ હવારે મારા મનની વાત હું કોને કહેવાય, આવો પ્રેમ હોય છે ભાઈ અને બેન। પણ આ જગતમાં ઘણા ઘણા એવા ભાઈ જોયા છે કે સાસરે ગયેલી બેનને ભૂલી નવી પત્ની આવે એની પત્ની આવે અને પત્નીના આવ્યા પછી બેનને ભાઈ, રક્ષાબંધનનો પર્વ આવતો બેને ફોન કર્યો, ભાભીએ ફોન ઉપાડ્યો, હા બેન શું કામ હતું, ભાભી મેં રાખડી મોકલી છે તમને મળી, બોલે ના હજી મળી નથી, ભાભી ન મળી હોય ને તો મને કાલ ફોન કરજો હું રૂબરૂ આવીને બાંધી જા। બીજા દિવસે સવારમાં ભાભીનો ફોન આવ્યો, બેનીબા હા તમે રાખડી મોકલી ને અમને મળી ગઈ છે બેન, મળી ગઈ હા બહુ સારું, બેને ફોન મેક્યો અને બેનની આંખમાં આંસુ આવી ગયા, પૂછ્યું કેમ રડે છો, બોલે મેં રાખડી મોકલી જ નથી તો મારે ભાભીને મળી કેમ, મારા ભાભીના મનમાં હતો કદાચ જો હું રક્ષાબંધને રાખડી લઈને જાશ ને તો મારા પતિએ 5 રૂપિયા। જગતની અંદર જો તમે એક કામ કરી શકો ને તો કરજો, આ જગતના દરેકને વિનંતી કરું છું ક્યારે ભાઈ બહેનના સંબંધમાં વચ્ચે નહીં પડે, આ એક એવો પ્રેમ છે જગતની અંદર આનું વર્ણન નથી, આ મૌન પ્રેમ છે। નાના નાના હોય અને ભાઈ બહેન બંને રમતા હોય કેવા મીઠા લાગતા, ભાઈ બહેનના પ્રેમના કેવા કેવા ગીતો ગવાના, કોણ ઝુલાવે લીમડીને કોણ ઝુલાવે લીમડી, કોણ ઝુલાવે લીમડીને કોણ ઝુલાવે પીપળી, લીમડાની ડાળી એમ કહેવાય હિંચકો બાંધ્યો હોય, દોરીએ હિંચકો બાંધ્યો, નાનું એવું ખોયું કર્યું હોય અને બેન બેઠી હોય અને ભાઈ હિંચકાવતો હોય કેવું દ્રશ્ય છે, લગભગ બધા આ હિંચકો હિંચક્યા હશો, લગભગ બધાએ બહેનોને હિંચકા નાખ્યા હશે, એ પ્રસંગ કેવો હોય, કોણ હલાવે લીમડીને કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીમડીને કોણ ઝુલાવે પીપળી, ભાઈની પહેલો ઝુલાવે ડાળકી, લીમડીની આજ ડાળ ઝુલાવે લીમડી ઝોલાખા, લીમડીની આજ ડાળ ઝુલાવે લીમડી ઝોલાખા, લીમડીની આજ ડાળ ઝુલાવે લીમડી ઝોલાખા, લીમડીની
आम जुलनियो जाले लोड़ी लिमड़ी है ते बेनी बाही चके ले लोड़ी लिमड़ी है ते बेनी बाही चके कौन जुलावे लिमड़ी ने कौन जुलावे भलावे लिमड़ी ने कौन जुलावे तिपड़े मायने मेनी लाड़की ने भैलो जुलावे बेनड़ी जुले भैलो जुलावे लाड़की ने भाई मेनी लाड़की ने भैलो जुलावे बेनड़ी जुले भैलो जुलावे लाड़की ने भाई मेनी लाड़की ने भैलो जुलावे बेनड़ी जुले भैलो जुलावे लाड़की आज नाओ पर्व छे रक्षाबंधन नो કેટલી એવી બહેનો હશે કે જે કદાચ આજના ભાઈને રાખડી નહીં બાંધશે, કેટલા એવા ભાઈઓ હશે કે આજની રૂબરૂ એની બહેનની રાખડી નહીં. પણ એક વાત તમને ખાસ કરો, તમે બીજું બહેનને આપી શકો ન આપી શકો કોઈ વાત નથી, તમારી બહેન શ્રીમંત હોય ગરીબ હોય જે પણ સ્થિતિમાં હોય, પણ વર્ષના બે એવા તહેવાર ભાઈ બીજ અને રક્ષાબંધન ક્યારેય બહેનને ખાલી ન જવા દે. પાસે હોય ન હોય તમારી બેન તમારી પાસે રૂપિયો નથી માગતી, એ પૈસો એ પ્રેમ છે. તમારા આપેલા 100 રૂપિયા બેનને 1,00,000 રૂપિયા બરાબર. બેન જ્યારે જાતી હોય ને, માતાઓ બહેનોનો બધાનો અનુભવ હશે, કદાચ હાલતા હાલતા ઠેસ આવે ને, એને એની માં યાદ ન આવે, એનો બાપ યાદ ન આવે, દીકરો ઘરવાળો કોઈ નો યાદ આવે, એના મુખમાંથી એક જ શબ્દ નીકળે, ખમ્મા મારા વીર. એના વીરને ખમ્મા કે એ પ્રભુ મારા વીરને કાંઈ ન થાય. ઇતિહાસો ભર્યા પડ્યા છે ભાઈ અને બહેનના પ્રેમ. બહુ આગું નહીં યાદ કરું, પીપરાળીને વલ્લીપુર પાસેનું નાનકડું ગામ છે પીપરાળી. કહેવાય છે કે કુટુંબની અંદર બે જ વ્યક્તિ છે, એક ભાઈ છે એક બહેન છે. મુસલમાન પરિવાર છે, ભાઈ મોટો છે બેન નાની છે. મા બાપનું અકાળે નાનપણમાં મૃત્યુ થયું. ભાઈએ દીકરી બેનનો બાપ બની એનો ઉછેર કર્યો છે, બેનને ભણાવી ગણાવી, બેન ઉંમર લાયક થઈ છે સાસરે વળાવવાનો સમય. ભાઈ મોટો છે, બેન કાયમ આગ્રહ કરતી, ભાઈ તું લગ્ન કરી લે ને. બેન કે આગ્રહ કરે ત્યારે ભાઈ કહેતો કે હું લગ્ન કરું, કદાચ તારી ભાભી હારી ન આવે અને કાલ હવારે તારી ભાભી તને કડવો શબ્દ કહે ને તો બેન મારાથી સહન ન થાય. ભાઈ માટે બેન માટે થઈ અને ભાઈએ લગ્ન ન કર્યા. બેન ઉંમર લાયક બની છે, બેનને પરણાવી અને કહેવાય છે લુલિયાણા ગામ મોકલી છે. લુલિયાણાની અંદર સાસરે મોકલી છે. ભાઈ બેનનો એટલો બધો પ્રેમ છે ને, એકબીજા વગર રહેવાતો નથી. એટલો બધો પ્રેમ. બેન રડે છે કે ભાઈ હું તારા વગર નહીં રહી શકું. ભાઈના હૃદયની અંદર દુઃખ છે, બેન હું તારા વગર નહીં રહી શકું, શું કરવું, રોજ મળી શકાય એમ નથી. અને ભાઈએ રચેનો રસ્તો કાઢ્યો. બેન તને મારી યાદ આવે ને, તારે મને રોજ જોવો ને. બોલે હા, તો હાલ તારા ગામના આંગણે એક મિનાર ચડાવ. એક ઊંચો મિનાર ચણાયો છે અને એમ કહેવાય લુલિયાના આંગણે મિનાર ચણાયો. એક મિનાર પીપરાળીના આંગણે ચણાયો છે અને બહેનને કીધું, બેન રોજ સંધ્યા ઢળે ને દી આથમે ને ત્યારે મિનાર ઉપર ચડી અને મિનારમાં તું દીવો કરજે. આ મિનાર ઉપરથી હું દીવો કરીશ, પહેલા મિનારે તું દીવો કરશે. આપણે રૂબરૂ નહીં જોઈ શકી પણ એકબીજાના પ્રગટાવેલા દીવા જોઈ એમ માનશું આપણે બંને ભાઈ બહેન મળ્યા છે. આ ભાઈ બહેનના પ્રેમ આવા કહેવાય નિત્ય ક્રમ બનેલો. ભાઈ રોજ સંધ્યા સમયે દીવો કરે, પહેલા મિનાર પર એની બહેન દીવો કરે. ભાઈ બહેન એકબીજાના દીવાને જોઈ અને મનને શાંતિ રાખે અપાય છે કે મારા ભાઈ મળ્યો. ઘણો કાળ વીત્યો. કહેવાય કે એકવાર ભાઈને બહાર ગામ જવાનું, સાંજે પાછું આવવાનું નહોતું, બહાર ગામ જવાનું થયું. એની પત્નીને કીધું છે, તું એક કામ કરજે ભૂલતી નહીં, મિનારે દીવો કરવાનું ન ભૂલતી, નકર મારી બેન રહી નહીં શકે મારા વગર. તું બધું છોડી અને મિનારે દીવો કરી આવજે.
ભાઈ બહાર ગામ ગયો છે, સાંજ પડી છે, બેન મિનારે ચડી છે, એનો દીવો પ્રગટાયો, હમણાં મારો ભાઈ દીવો કરે, હમણાં મારો ભાઈ દીવો કરે. દીવાની વાટે ને વાટે બેન ઊભી છે, આ બાજુ ભાભીને થયું, આ શું બે ભાઈ બેન ના વાતો છે, આ રોજ દીવા સળગાવવા. ભાભી એ આળસ વશ ઈર્ષા વશ દીવો નથી કર્યો. બેન રાહ જુએ, મારા ભાઈનો દીવો હમણાં પ્રગટે, હમણાં પ્રગટે, હમણાં પ્રગટે. આને જ્યારે આખરે ભાઈનો દીવો ન પ્રગટ્યો, બેનનો પ્રગટાવેલો દીવો બુજાવવા આવ્યો, તો એ ભાઈનો દીવો ન પ્રગટ્યો. બેનને અંતરનો ભાવ ભાઈને ખબર પડી અને ભાઈ બહાર ગામ ગયેલો ન્યાથી પાછો આવ્યો કે અવશ્ય મારી બેન યાદ કરે છે. એ જલ્દી ઘરે આવ્યો, ઘરે આવીને એની પત્નીને પૂછ્યું, દીવો કર્યો? બોલે ના. દોડતો દોડતો મિનાર પર ચડ્યો છે, આ બાજુ ભાઈ દીવો કરે ને, એ પહેલા બેને વિચાર કર્યો, અવશ્ય મારા ભાઈને કાંઈ થયું હોવું જોઈએ, બાકી મારો ભાઈ દીવો કર્યા વગરનો રહે નહીં. બેનથી ભાઈનો એ વિયોગ સહન ન થયો અને મિનાર પરથી, લોલિયાણા ગામના મિનાર પરથી બેને નીચે પડતું મૂકી અને ભાઈની પાછળ પ્રાણ દઈ. આ બાજુ પીપરાળીમાં મિનાર પર ચડેલા ભાઈએ બેનને ત્યાં દીવો ન જોયો, વિચાર કર્યો કે આજ દીવો નહીં જોઈ અને મારી બેન હવે જીવતી ન હોય, અને એ મિનાર પરથી જ ભાઈએ પડતું મૂકી અને બેન માટે ભાઈએ જીવ. આને ભાઈ બેનના પ્રેમ કહેવાય, કે એકબીજા વગર રહી ન શકે, એકબીજા વગર ઘડીક પણ એને ન હાલ. હાલતા ચાલતા બેનને કોઈ યાદ ન આવે ને, એનો ભાઈ યાદ આવે. આ જગતના જેટલા પણ ભાઈઓ હશો, જ્યાં પણ આ વાત સાંભળતા હો, એક કામ કરજો, રક્ષાબંધનના દિવસે બેનને કંઈક આપજો. હું ખુદ આપું છું, મને જે રાખડી બાંધે ને, હું ખાલી હાથે ક્યારેય જવા નથી દે. એ રૂપિયાની કિંમત નથી, કિંમત એ પ્રેમની છે. તમે તો ભાગ્યશાળી હશો જો ભગવાને તમને બેન આપી હોય, પણ એવી કિંચિત તમને બેન હોય, પણ કોઈ એવી બેન દીકરી તમને જોવા મળે જેને ભાઈ ન હોય. ભાઈ રહેતો હોય, કદાચ બહુ દૂર હોય, કે તો ભાઈની હારે સંબંધ ન હોય ને, તો એવી બેનના ભાઈ થઈ જાજો, મારો રામ તમારા પર રીઝી જશે. કોઈ એવી બેન જો મળી જાય એના ભાઈ થઈ, ભગવાન કરે આ જગતમાં ભાઈ વગરની કોઈ બેન ન હોય અને બેન વગરનો કોઈ ભાઈ. આ એક એવો સંબંધ છે કે કદાચ આના વિશે ન બોલા. નાની નાની દીકરીઓ હોય ને, એને ભાઈ યાદ કરીને ભાઈના નામના રાહડા ગાય, મારો વીરો મારો ભાઈ, ભાઈ ભાઈ કરતી બેનના ગળા ન સુકાતા. ભાઈને કાંઈ થાય ને, ઘરમાં કદાચ કોઈને દુઃખ ન હોય, બેનને પહેલો હોય, એટલે જ બહેનો ગાય. ખમ્મા વીરાને જાવો વારણે રે લો, વીરાને જાવો રોજ ભાઈના સમાચાર લેતી હોય, ભલે કદાચ ભાઈની આરે સંબંધ ન હોય, અને મનોમન ભગવાનને પ્રાર્થના કરે, હે ઈશ્વર મારી બેનને દુઃખ ના આવે. અગર યે વિડિયો આપકો પસંદ આયા હો તો લાઇક કરેં ઓર શેર કરના મત ભૂલીએ, સબસ્ક્રાઇબ કરેં લક્ષ્ય ટીવી ચેનલ કો, હા ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલીએગા લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે.